નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે રિવિઝન માટે જ્ઞાન સેતુ આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારો જે ગણિત છે એમાં પાંચમું પ્રકરણ છે જોવાના છે, બરાબર. આગળના ચાર ચેપ્ટર જે છે, ચાર પ્રકરણ છે, સમજૂતી સાથે અપલોડ થઈ ગયા છે. જો તમારે સમજવાના, જોવાના, લખવાના બાકી હોય તો ખાસ જોઈ લો, સમજી લો અને લખી લો. ત્યારબાદ પાંચ પોઈન્ટ એક છે કે રેખા અને ખૂણાનો પરિચય આપણે આમાં મેળવવાનો છે. કે આકૃતિ તમને જોઈને આમ તો કંઈ ખ્યાલ નહીં હોય, પણ એ અને બી જે આપેલી છે એમાં રેખાખંડો અને ખૂણાઓને ઓળખવાના છે. શું તમે આકૃતિ એ જે છે એને બીમાં છે એ લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણને ઓળખી શકો છો? લઘુકોણ કોને કહેવાય, કાટકોણ કોને કહેવાય, ગુરુકોણ કોને કહેવાય, ખ્યાલ છે કોઈને? ખ્યાલ હોય તો ખાસ કોમેન્ટ કરો. યાદ કરો કે 4, 5, 6માં આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે કે ખાલી જે તમને આપેલું કે રેખાખંડની આકૃતિ છે, આકૃતિ પહેલી આપેલી એને સંકેતમાં આપણે રેખાખંડ કહેવાય છે. એ બીની માથે આમ લીટી દર્શાવો અને શું કહેવાય, રેખાખંડ કહીએ છીએ. રેખાખંડને કેટલા? તો કે બે અંત્ય બિંદુઓ હોય છે. હવે એક બાજુ જે છે એરો છે એને શું કહેવાય? તો કે કિરણ કહેવાય, બરાબર. તેને સંકેતમાં કિરણ એ બી, એટલે એ બીની માથે એરો કરો એટલે એને કિરણ દર્શાવાય છે. અહીં કિરણને એક જ અંત્ય બિંદુ છે એક્સ, જ્યારે બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. એક અંત્ય બિંદુ છે, અંતમાં એક જ બિંદુ છે એક્સ, બરાબર. અને પછી એરો જાય છે અનંત સુધી જાય છે. ત્યારબાદ છે રેખાની આકૃતિ, બે બાજુ એરા હોય ને રેખા કહેવાય, બરાબર. જે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે આ રેખા પી ક્યુને સંકેતમાં પી ક્યુ માથે રેખા દર્શાવે વડે દર્શાવે છે. હવે જ્યારે રેખાઓ અથવા રેખાખંડો ભેગા મળે છે ત્યારે ખૂણા બને છે. રેખા અને રેખાખંડ ભેગા મળે ત્યારે શું બને? ખૂણો. આકૃતિ એમાં રેખાખંડો બીસી સીડી બિંદુ સીમાં છે બે છે, અને ખૂણો બીસીડી બનાવે છે. તેવી જ રીતે આકૃતિ બીમાં રેખાખંડો પીઓઓએસ બિંદુ ઓમાં છેદે છે અને ખૂણો પીઓએસ બનાવે છે. આવી જ રીતે આપેલ આકૃતિઓ એ અને બીમાં બે રેખાખંડો વચ્ચે રચાતા શક્ય તમામ ખૂણાઓની યાદી છે બનાવવાની છે. હવે ખૂણા એબીસીને સંકેતમાં ખૂણો એબીસી વડે દર્શાવે છે, આગળ ખૂણાની નિશાની કરે છે, બરાબર. ચાલો હવે યાદ કરીએ લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ છે કોને કહેવાય? તો કે જે ખૂણામાં 0° થી 90° ની વચ્ચે હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. 90° થી નીચે હોય લઘુકોણ કહેવાય. જે ખૂણાનું 90° હોય એને કાટકોણ કહેવાય, અને જે ખૂણાનું 90° થી 180° ની વચ્ચે, 90° કરતાં વધારે હોય તેને ગુરુકોણ કહેવાય છે. કોટિકોણને પૂરક કોણ? તો કે કોટિકોણ એટલે તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય. બે ખૂણા આપેલા અને માપનો સરવાળો 90° થાય તો એકબીજાના કેવા કહેવાય? કોટિકોણ કહેવાય. આકૃતિ દર્શાવેલી છે 90+ છે તો કે 45, 90+45 કેટલા થાય? તો કે 135. તો 90° કરતાં વધી જાય તો કોટિકોણ કહેવાય નહીં. બીજું આપેલું છે 25 અને 65, તો 25 અને 65 કેટલું થાય? 90. બે ખૂણાના માપનો સરવાળો 90° થઈ જાય તો કે હા, તો એકબીજાના કેવા કહેવાય? કોટિકોણ કહેવાય. 50ના કોટિકોણ શું થાય? તો કે 90 - 50 એટલે 40 થાય. હવે નીચે આપેલ જે છે સંખ્યા એના કોટિકોણ શોધવાના છે. ચલો હેલો ફ્રેન્ડ્સ, અનએકેડેમી પ્રેઝન્સ અનએકેડેમી કોમ્બેક સ્કોલરશિપ ટેસ્ટ ફોર આઈઆઈટી જેઈ એક્સપિરિયન્સ. આઈઆઈટી અને જેઈની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે ખાસ અનએકેડેમી દ્વારા કોમ્બેક સ્કોલરશિપ ટેસ્ટ છે બહાર પાડવામાં આવેલી છે. આ ટેસ્ટ છે એમાં તમે 4 કરોડ સુધીનું ઇનામ છે તમે જીતી શકો છો. આ ટેસ્ટની અંદર જે વિદ્યાર્થીનો રેન્ક 1 થી 3ની અંદર આવ્યો એને 1 વર્ષનું આઈઆઈટી જેઈ પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે. જે વિદ્યાર્થીનો રેન્ક 4 થી 10ની અંદર આવ્યો એને 75% સ્કોલરશિપ આપવામાં આવશે. જે વિદ્યાર્થીનો રેન્ક 11 થી 50ની અંદર આવ્યો એને 50% સ્કોલરશિપ આપવામાં આવશે. અને જે વિદ્યાર્થીનો રેન્ક 51 થી 150ની અંદર આવ્યો એને 25% સ્કોલરશિપ છે ફ્રીમાં આપવામાં આવશે. અને લકી પાર્ટિસિપેટ વિલ ગેટ અ સરપ્રાઇઝ ગિફ્ટ. અને જે વિદ્યાર્થી મિત્રોનો સારો રેન્ક આવ્યો એને અલગ અલગ ઓફર પણ મળશે. JBL સ્પીકર છે, ફિટબી ઇન્સ્પાયર છે, અમેઝોનનો વાઉચર છે, આઈપેડ છે, ઘણી બધી ઓફર મળી શકશે. તો ખાસ અનએકેડેમીની જે આ કોમ્બેક ટેસ્ટ છે ફ્રીમાં આપવા માટે અને બધા જ ઇનામ પ્રાઇઝીસ છે એ જીતવા માટે અને એને ટેસ્ટને એનરોલ કરવા માટે અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV ફ્રીટેન રેફર કોડનો યુઝ કરો. આ ટેસ્ટ છે તમારે દર રવિવારે સવારે 11 વાગે દેવાની રહેશે. અને બીજું, અનએકેડેમીમાં આઈટી જેઈ જુલાઈ જુમ્બો ઓફર અત્યારે ચાલે છે. તો ખાસ સબસ્ક્રિપ્શન જે વિદ્યાર્થી મિત્રોને લેવું છે પ્લસ સબસ્ક્રિપ્શન અત્યારે જ લઈ લો. આ સબસ્ક્રિપ્શનની જે 16 જુલાઈ સુધી જ વેલિડ રહેશે. અત્યારે 2 વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લેશો તો તમને 56,000 વાળી પ્રાઇસ છે, 49,999માં તમને મળશે, બરાબર. 10.7% ઓફ છે. અને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તમે જુલાઈમાં તો તમને એક્સટેન્શન છે 31 ઓગસ્ટ સુધી, બરાબર. 1 મહિનો છે વધારાનું તમે ફ્રીમાં મળશે. તો ખાસ સબસ્ક્રિપ્શન લેવા માટે અને ટેસ્ટ આપવા માટે અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV ફ્રીટેન રેફર કોડનો યુઝ કરો. પૂરક કોણ કોને કહેતો? કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. 180 એટલે પૂરક કોણ અને 90 એટલે કોટિકોણ, બરાબર. ચાલો શોધી લઈએ આપણે. હવે 90 થતો શું કહેવાય? તો કે પૂરક કોણ. હવે આમાં કોટિકોણમાં શું છે? તો કે 90 થવો જોઈએ બંનેનો સરવાળો. 1 છે તો કેટલા ઘટે? તો કે ભાઈ 89 ઘટે. તો 90 - 1 એટલે કે 89. 29ના કોટિકોણ શું થાય? તો 90 - 29 એટલે 61 થાય. 75ના કોટિકોણનો એટલે ખૂણાનો સરવાળો શું થાય? ખૂણાનો કોટિકોણ શું થાય? તો કે 90 - 75 એટલે 15 થાય. 67નો ખૂણાનો કોટિકોણ? તો કે 90 - 67 એટલે 23 થાય. 32ના 90 કોટિકોણ? તો કે 90 - 32 એટલે 58 થાય, બરાબર. ચાલો સાવ સહેલું છે, એમાં કાંઈ છે નહીં.
હવે અહીં તમને ઉદાહરણ એકમાં શું દર્શાવેલ છે કે બે ખૂણાઓ છે, પૂરક કોણ છે 75 અને 105, 105 ને 75 કેટલા થાય તો કે 180 થાય બંનેનો સરવાળો. હવે બે ખૂણા આપેલા છે ને માપનો સરવાળો 80 થાય છે, 180. તેથી આપેલ બંને ખૂણા એકબીજાના કેવા છે, પૂરક કોણ છે. બીજું ઉદાહરણ છે 130 અને 90, તો 220 થઈ જાય બેનો સરવાળો, તો 180 નથી થતો, વધી જાય છે. તો બંને એકબીજાના પૂરક કોણ નથી. આમ માપના આધારે ખૂણાનો પૂરક કોણ શોધવો હોય છે તો નીચેની રીતે શોધી શકાય. 80નો પૂરક કોણ કીધો હોય તો 180માંથી બાદ કરી નાખવાના, 180માંથી 80 જાય તો 100, એવી રીતે બધાના શોધવાના છે આપણે. 180માંથી 79 બાદ કરો એટલે બધાના પૂરક કોણ છે તમને મળી જાય. ચાલો એ પણ શોધી લઈએ કે 180 છે બંને, આપણે પૂરક કોણ શોધીએ તો બંને સરવાળો 180 થાય, બરાબર, ખૂણાના માપનો સરવાળો. ચાલો 180માંથી 179 બાદ કરો, 101 આવશે. પછી 137નો પૂરક કોણ શું થશે, 180માંથી 137 બાદ કરો એટલે 43. પછી 90નો પૂરક કોણ 90, 100નો પૂરક કોણ 80, અને 49નો પૂરક કોણ થાય 180માંથી 49 બાદ કરો એટલે 131 થાય. ખ્યાલ આવી ગયો? કાંઈ અઘરું છે, કાંઈ અઘરું છે નહીં, સાવ સહેલું છે. ખાલી એક યાદ રાખવાનું, લઘુકોણ એટલે 90 કરતાં નીચું, ગુરુકોણ એટલે 90 કરતાં ઊંચું, અને 90 હોય તો કાટકોણ. આટલી વસ્તુ યાદ રાખશો એટલે તમને રેખા અને કોણ છે સમજમાં આવી જશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, ને કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાવવાનું હોય તો ખાસ નીચે કોમેન્ટ બોક્સ ઓપન જ છે, એમાં તમે કોમેન્ટ કરી શકો છો, અમે તેનો રિપ્લાય તમને આપશું. અને ચેનલમાં જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારા ધોરણની જેવી કંઈ પણ નોટિફિકેશન આવે તરત તમને મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.